અંગ્રેજીમાં એક શબ્દ છે એટિક્વેટ, ગુજરાતીમાં કહીએ તો શિષ્ટાચાર. સમાચાર એવા આવ્યા છે કે કેટલાક મંત્રીઓ રાજ્યપાલની સામે આ શિષ્ટાચાર ભૂલી ગયા હતા. હવે મને યાદ આવ્યો છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઇનલ, જ્યાં આગળ એક વ્યક્તિ જે મૂળ ઓસ્ટ્રેલિયન નાગરિક છે પરંતુ પિચ સુધી પહોંચી ગયા હતા, પરંતુ કેવી રીતે પહોંચ્યા હતા. અને એવું પણ સમાચાર મળી રહ્યા છે કે કોઈની નોકરી પણ ખાઈ જશે, પણ કોની. હવે ખાવાથી મને યાદ આવ્યું છે કે યાર, સમાચાર એવા મળી રહ્યા છે કે ઇલેક્ટ્રિક જે વ્હીકલ છે એની પરની સબસિડી બંધ થઈ રહી છે. સાચી વાત છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. આપણે ત્યાં એક પ્રથા છે કે જ્યારે બેસતું વર્ષ આવે એના પછી અલગ અલગ જગ્યા ઉપર સ્નેહ મિલન યોજાય, અને આજે સ્નેહ મિલન યોજાય એની અંદર અલગ અલગ જેટલા પણ આપણે નજીકના લોકો હોય એમને આપણે ભોજન માટે આમંત્રણ આપીએ. રાજ્યપાલ જશે એમના દ્વારા પણ આવું આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ સમાચાર મળ્યા કે કેટલાક કેબિનેટ મિનિસ્ટર હતા, એમણે રાજ્યપાલ તમને કહે કે ના હવે ચાલુ કરો, એની પહેલાં જ એમણે ડીશ લઈને જમવાનું ચાલુ કરી દીધું. પછી એક જણા કહ્યું પણ ખરી કે આપણે થોડોક એમનો આદર સત્કાર રાખવો જોઈએ, બેઝિક એટિક્વેટ્સ રાખવા જોઈએ, કે જે આપણા યજમાન છે આપણને કહે કે હવે ડિનર ચાલુ કરો પછી આપણે કરવું જોઈએ. આને કહેવાય શિષ્ટાચાર. આવો શિષ્ટાચાર ભૂલી ગયા છે. કદાચ શક્ય છે કે મંત્રીજીને વધારે ભૂખ લાગી હોય અને યાદ ન રહ્યું હોય, થઈ શકે છે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના સેલ્સની વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ઇવીનું સેલ્સ ગુજરાતમાં ડાઉન પડી ગયું છે. કારણ શું છે? કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે અમે જેટલા પણ ઇવી વ્હીકલ્સ પરચેસ થાય છે એની અંદર સબસિડી આપીશું, પરંતુ એ જે રકમ એલોટ કરી હતી એ પતી ગઈ અને પછી સબસિડી બંધ થઈ ગઈ છે. એટલા માટે થઈને ઇવીનું વેચાણ ઘટી ગયું છે. એક બાજુ આપણે ટેસ્લાને બોલાવવાની વાતો કરીએ છીએ, એક બાજુ સબસિડી પણ ઓછી થઈ રહી છે. આવું કેમ? જ્યારે કોઈ પણ પાક નિષ્ફળ થાય અથવા તો ખેડૂતોને જરૂર પડે ત્યારે સરકાર વારે ઘડીએ અલગ અલગ સહાયોની જાહેરાત કરતી હોય છે. તમને યાદ છે પેલી ઘટનાઓ જ્યારે ડુંગળી બહુ જ મફતના ભાવે મળી રહી હતી, એ વખતે સરકારે જાહેરાત કરી હતી કે પ્રતિ કિલો અમે 2 રૂપિયા ખેડૂતોને સહાય આપીશું. એના પછી 22,000 ખેડૂતોએ જશે આની માટે અરજી કરી હતી, એમાંથી માત્ર 5% ખેડૂતોને આ સહાય મળવાપાત્ર થઈ છે. એના પછીના 95% ખેડૂતો હજુ પણ 2 રૂપિયાની સહાય માટે થઈને ધક્કા ખાઈ રહ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના કદ્દાવર પાટીદાર નેતા એટલે નીતિન પટેલ, એ અત્યારે સ્થાનિક રાજકારણમાં ફરીથી સક્રિય થયા છે. કડી એપીએમસીમાં બિનહરીફ ચૂંટાયા એના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિનભાઈ જે છે લોકલ જે વિસ્તારો છે એમના સ્થાનિક વિસ્તારોમાં પોતાની પકડ જાળવી રહ્યા છે. અને જેને લઈને વાત કરવામાં આવી એના પછી તો વાત એવી પણ આવી છે કે કદાચ એવું બની શકે છે કે મહેસાણાની ચૂંટણીમાં કેન્દ્ર સરકારમાં જઈ શકે છે નીતિન પટેલ. પરંતુ શું તમને આવું લાગે છે કે નીતિન કાકા હવે કેન્દ્રમાં જશે, દિલ્હી જશે અને મંત્રી બનશે ખરા? દિવાળી હવે બેસતું વર્ષ આવે એટલે જે નાના કામદારો હોય છે પોતાના શેઠ જોડે બોનસ માંગતા હોય, પરંતુ અમુક વાર એવું જોવા મળે છે કે ગુજરાતભરની અંદર ઘણી બધી જગ્યાઓ ઉપર એક ગાડી આવીને ઊભી રહે. ના ગાડી કોની હોય, ગાડી હોય કેટલાક પોલીસ અધિકારી અથવા તો કર્મચારીઓની, જે આવીને કહે કે લાવો આપણી દિવાળીનું શું છે. પછી જે તે વેપારીઓ અમને દિવાળી આપે પણ કરી, પરંતુ એમાં વેપારીઓનો પણ સ્વાર્થ હોય છે. કારણ કે જેમ તેમ બહાર પાર્કિંગની અંદર એમણે બાઇક અણઘડ રીતે મુકાયા હોય અને એ વખતે પોલીસે એમની શેરશરમ ભરી હોય, એટલે આ વખતે એમને પણ સાચવી લેવા જોઈએ. આવું થયું. પરંતુ જે વેપારીઓ ખરેખર નિયમનું પાલન કરે છે એમની જોડે જ્યારે આવા ઉઘરાણા થયા એના પછી એમણે એક ચોક્કસ જગ્યા ઉપર ફરિયાદ કરીને પછી આ જે લોકો પૈસા લઈ ગયા હતા દિવાળીના નામે એમને આ બધી દિવાળી પાછી આપવી પડી. પરંતુ ખરેખર આ કેટલું યોગ્ય છે? તમારી આજુબાજુના વેપારીઓને પૂછજો તો મોટાભાગના શહેરોમાં વસ્તુ જોવા મળે છે કે પોલીસ કર્મચારીઓ દિવાળી માંગતા ફરતા હોય છે. કેટલું અયોગ્ય લાગે યાર. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે વર્લ્ડ કપની ફાઇનલ યોજાઈ એની અંદર ભારતની તો હાર થઈ, એના સામે અમદાવાદ પોલીસની પણ ફજેતી થઈ હતી. કારણ કે એક ઓસ્ટ્રેલિયન નાગરિક જશે પીચની અંદર પહોંચી ગયો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નાગરિક ડ્રગ્સનો બંધાણી હતો, ડિપ્રેશનની દવાઓનો ઓવરડોઝ કર્યો એટલે એના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ અને એવો દોડ્યો કે પોલીસ પકડી જ ના શકી. સમાચાર તો એવા પણ મળે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીને પૂછ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે છે એ બેરિકેડ તોડીને પીચ સુધી પહોંચી જાય એના ચાન્સીસ કેટલા, તો જવાબ મળ્યો હતો 0. પરંતુ સાચો જવાબ શું નીકળ્યો? 1. હવે આ જે ઓસ્ટ્રેલિયન નાગરિક હતો એ તો મેદાનમાં પહોંચી ગયો, પરંતુ એના પછી અમદાવાદ પોલીસે તો પોતાનું નાક બચાવવું પડે ને. કારણ કે આટલી મોટી સિક્યોરિટીમાં ચૂક થઈ એ બહુ મોટી વાત છે, અને એમાં પણ આવડી મોટી ઇવેન્ટ જ્યાં સ્વયં પ્રધાનમંત્રી આવવાના હોય. તો એવા કિસ્સાઓની અંદર જે સિનિયર અધિકારી હતા એમને ગાંધીનગરનું તેડું પણ આવ્યું હતું, ઇન્કવાયરી બેસાડાઈ છે. સમાચાર એવા પણ મળ્યા હતા કે કદાચ અધિકારીનો ભોગ લઈ શકે છે આ ઓસ્ટ્રેલિયન નાગરિક, પરંતુ હજુ સુધી એવું કંઈ થયું નથી. ભવિષ્યમાં શું થશે એ જોવા જેવું રહેશે. હવે દિવાળી બેસતું વર્ષ પછી એના પછી કન્ટિન્યુઅસલી સ્નેહ મિલનોની સિઝન શરૂ થાય. દરેક MLA મંત્રી આ બધા પોતપોતાના સ્નેહ મિલનો રાખતા હોય, મીડિયાકર્મીઓ પોતાના વિસ્તારના લોકો અને કેટલાક સાથી મિત્રોને એમાં બોલાવતા હોય. સૌરાષ્ટ્રના એક મહિલા MLA એમણે પ્રમુખ જોડે કહ્યું એમના પાર્ટીના કે મારે સ્નેહ મિલન યોજવું છે પરંતુ પૈસા નથી. એટલે પ્રમુખે પણ કહ્યું કે કામ કરો, જાઓ પ્રદેશમાં જઈને મંજૂરી લઈ આવો, હું મારા ફંડમાંથી પૈસા આપી દઉં.
હવે એના પછી ચર્ચા એવી જોર પકડી રહી છે કે એમએલએ પોતાની જાતને બહુ સાદા અને ભ્રષ્ટાચાર મુક્ત અને જમીનથી જોડાયેલા દેખાવા માટે થઈને એવું કહેતા હોય છે કે મારી જોડે પૈસા નથી. હવે હકીકતમાં એમની જોડે પૈસા નથી એ તો જોવા જેવી વાત છે. હવે એમસીની અંદર અલગ અલગ કમિટીઓ બનતી હોય છે, અમુક કમિટીઓમાં વિપક્ષી જે સભ્યો હોય છે કોર્પોરેટર એમને પણ સ્થાન મળતું હોય છે, પરંતુ હમણાંની જેટલી પણ કમિટીઓ બની એમાંથી કોઈને પણ સ્થાન ન મળ્યું. એટલા માટે થઈને જે વિપક્ષી કોર્પોરેટરો છે એમનું કહેવું છે કે કર્યું બીજાએ, જે જૂના સભ્યો હતા એમણે કંઈક કર્યું અને એનું અમારે ભરવું પડે છે અને અમારે કમિટીઓમાંથી બહાર રહેવું પડે છે, એવો આરોપ આ વિપક્ષી કોર્પોરેટરો લગાવી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાડો કોઈ ખોદી ન ગયો અને પડવાનું અમારે, જૂના કોર્પોરેટરોએ મજા કરીને અમારે શું કરવાનું, કંઈ નહીં. ઠંડન ગોપાલ, તમને ખબર છે કોઈ પણ ઓફિસ હોય કે કોઈ પણ જગ્યા હોય ત્યાં તમારે જો કામ પરફોર્મન્સ સારું લેવું હોય તો એની માટે થઈને તમારે કોમ્પિટિશન ઊભું કરવું પડે, અને આવું કોમ્પિટિશન જે મુખ્ય સચિવ રાજકુમાર છે એમના દ્વારા એક ઊભું કરવામાં આવી રહ્યું છે કે કોની કચેરી સૌથી સ્વચ્છ છે. અને આવી બાબતો ચર્ચાઈ રહી છે કે કઈ કચેરી સૌથી સ્વચ્છ છે અને જેની કચેરી સ્વચ્છ છે એનું સારી ઇમેજ બનશે અને કદાચ ઇનામો પણ મળી શકે છે, નંબર મળી શકે છે. આવું પોસિબલ છે, આપણે ત્યાં સ્વચ્છતા રેન્કિંગ વર્ષોથી અલગ અલગ શહેરોને આપવામાં આવે છે. એટલા માટે થઈને હવે અલગ અલગ વિભાગોએ કમર કસી છે, પરંતુ પ્રજાનો તો મૂળ પ્રશ્ન એટલો જ છે કે સાહેબ કચેરી તો તમે સાફ રાખો, કારણ કે કચેરી સાફ કરનારો વ્યક્તિ અલગ હોય છે અને એ કચેરીમાંથી માલ ખાનારા વ્યક્તિઓ અલગ હોય છે. માટે જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારને સાફ કરવાની વધારે જરૂર છે. તમારો બાબતે શું માનવું છે અને આજનો જે સ્પેશિયલ શો હતો તમને કેવો લાગ્યો? બસ તો આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.